હેલો ફેમિલી, ગુડ ઇવનિંગ. તો અત્યારે વાગી ગયા છે 9 અને તમને પાછળનું બેકગ્રાઉન્ડ જોઈને લાગતું જ હશે કે હું ક્યાં આવી પાર્લરમાં. તો અત્યારે શું કહેવાય કે મારા મેં હેર ઉડાડી દીધા છે, તમે જોઈ શકશો. આઈ નો ઘણાને નહીં ગમે મારા હેર એવડા નાના, પરંતુ પ્રેગ્નન્સીના હિસાબે મને થોડીક તકલીફ થતી હતી, એટલે આજે પછી થયું કે કરાવી જ લઈએ. તો આજે પછી હું આવી ગઈ છું અત્યારે. અત્યારે તમે બાંધી લીધા, પણ હું ઓપન કરીને પછી તમને ઘરે જઈને બતાવીશ, કારણ કે અત્યારે ઓલરેડી બહુ લેટ થઈ ગયું છે. અને અત્યારે હું આવી હતી પ્રિયંકા જ છે ને, પ્રિયંકા બ્યુટી કેર નામના પાર્લરમાં. અહીંયા મારા પપ્પાની હોટલની બાજુમાં જ છે, તો એમનું એડ્રેસ પણ તમને આપી દઉં. અને શું કહેવાય કે આંટીની સર્વિસ બહુ સારી હતી, રિઝનેબલ પ્રાઇસ, ને એમાં પણ એ બેસ્ટ કટિંગ કરી આપ્યું મને. મેં ઘણી જગ્યાએ કરાવેલા છે, પરંતુ અહીંયા મને બેસ્ટ શું કહેવાય બેસ્ટ એક્સપિરિયન્સ થયો. એટલે હું આંટીનું આમ તો પ્રમોશનના માટે કંઈ નથી કરતી, પરંતુ મને જે સર્વિસ સારી લઈ ગઈ એના માટે હું આંટીને પ્રમોટ કરું છું કે તમે પણ અહીંયા હેર કટિંગ માટે આવો. અને પાર્લરનું બીજું પણ ઘણું બધું કરે છે, આંટી તમને આગળ કહેશે, તો એમની સાથે આપણે વાત કરી લઈએ. હાય આંટી. હાય. તમે બધા ઓળખતા જ હશો પ્રિયંકા બ્યુટી કેર, આપણે એમજી રોડ બ્લુબેરીની સામે. એકચ્યુઅલી અમે 25 વર્ષથી આ જૂનું છે અમારું, પણ અમે એકચ્યુઅલી અહીંયા 6 મહિનાથી આવ્યા છે એમજી રોડ ઉપર. અમે બધું મેકઅપ અને અમારું ઇન્સ્ટામાં તમે જોતા જ હશો, યુટ્યુબમાં અમારી છોકરી ચાંદની એ પણ એ બ્લોગ બનાવે છે, તો તમે અમારું કામ જોતા જરૂર. હા, હું પણ બ્લોગ જોઈને જ અહીં આવી હતી, એટલે મને એમ થયું કે ના, સર્વિસ સારી છે. તો મેં પણ અહીંયા પહેલી વાર હેર કટ કર્યા, અને હવે તમને પણ બતાવીશ પછી કેવા લાગે, મને કમેન્ટ કરજો. અને માસી તમારું આખું એડ્રેસ અહીંનું આપી દો, એટલે કોઈને પણ આવવું હોય ને તો વાંધો ના આવે. માણેક ચોક એમજી રોડ બ્લુબેરીની સામે. હા, બ્લુબેરી કપડાની શોરૂમની સામે. અચ્છા, ઓકે. ખત્રીની દુકાનનો આજુબાજુ છે એમજી રોડ. બ્રાઇડલ મેકઅપ ને બધું કરો છો? હા, બ્રાઇડલ સાઇડલ બધું કરીએ છે, એસડી મેકઅપ કરીએ છે, મેક કરીએ છે, ગ્લોસી કરીએ છે, બધું કરીએ છે. સારું સારું, થેન્ક યુ. તમારી સર્વિસ ખરેખર બહુ સારી હતી. મળી હવે નેક્સ્ટ ટાઈમ પાછા ક્યારેક, અને મારા વ્લોગ જોઈને પણ ઘણા આવશે. તો શું કહેવાય, સર્વિસ સારી આપજો અને બાય. ચાલો મળીએ હવે પછી.